યુનિટ નંબર ફાઈવ આ યુનિટની અંદર આપણે જોવાનું છે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો તો સૌ પ્રથમ છે એ આપણે યુનિટનું નામ શું કહેવા માંગે છે એ સમજી લઈએ આનુવંશિકતા અને ભિન્નતા આપણે એને કહીએ છીએ આનુવંશિકતા એટલે આપણે એને શું કહીએ છીએ ઇનહેરિટન્સ અને ભિન્નતા એટલે આપણે એને શું કહીએ છીએ વેરિએશન તરીકે આપણે એને ઓળખીએ છીએ હવે આનુવંશિકતા એટલે આપણને ખબર છે કે પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે તો એને આપણે શું કહીએ છીએ આનુવંશિકતા દાખલા તરીકે આપણને ખબર છે કે બચ્ચું છે છે એ હાથી જેવું જ આપણને જોવા મળે એટલે પિતૃ ના લક્ષણો જેવા છે એવો જ સંતતીમાં છે ઉતરી આવે કેરીનું ગોટલું આપણે છે એ ઉગાડીએ છીએ તો એની અંદર આપણને છે એ આંબો ઉગે છે એની અંદરથી લીમડો કે પીપળો ઉગતો નથી તો આપણે એને શું કહીએ છીએ આનુવંશિકતા કહીએ છીએ કે જે પિતૃના જે ડીએનએ અથવા તો પિતૃના જે રંગસૂત્ર જનીનો છે એ કોનામાં ઉતરી આવે છે સંતતિમાં ઉતરી આવે તો એને આપણે શું કહીએ છીએ આનુવંશિકતા તરીકે આપણે ઓળખીએ છીએ અને ભિન્નતા આપણે કોને કહીએ છીએ વેરિએશન તો આપણને ખ્યાલ છે કે આપણે એવું કહીએ છીએ કે પિતૃ છે સંતતિ અને પિતૃ આ બંનેમાં આપણને આનુવંશિકતા જોવા મળે પરંતુ આપણને આ બે પ્રતિકૃતિ જોવા મળતી નથી એટલે કે જે સંતતિ છે એ પિતૃમાંથી આપણને જોવા મળે તો આમાં આપણને થોડુંક છે એ શું જોવા મળે જુદાપણું છે એ જોવા મળે અને આ જુદાપણું છે એને આપણે શું કહીએ છીએ ભિન્નતા દાખલા તરીકે કોઈ પણ બાળક હોય તો આપણે એને કહીએ છીએ કે બાળક છે એ પિતા જેવો દેખાય છે સેમ ટુ સેમ પિતા જેવો જ દેખાય છે એવું આપણે કહી શકીએ નહીં કારણ કે અમુક પ્રમાણમાં છે એ આપણને પિતૃ પેઢીમાંથી છે એ શું જોવા મળે આપણને વેરીએશન અથવા તો આપણે એને શું કહીએ છીએ ભિન્નતા તરીકે આપણે ઓળખીએ છીએ અને ઘણી બધી વખત છે એ કૃત્રિમ જાતો અને વન્ય જાતો છે એનું વચ્ચે સંકરણ કરાવ્યું અને નવી જાતો છે એ બનાવવામાં આવે આપણને અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે પંજાબની શાહીવાલ ગાયો તો પંજાબની શાહીવાલ ગાયો છે એ કૃત્રિમ અને વન્ય ગાયો બંને વચ્ચેનું સંકરણ કરી અને એની અંદરથી શું બનાવવામાં આવ્યું છે પંજાબની શાહીવાલ ગાયો છે એ બનાવવામાં આવી તો એને આપણે શું કહી શકીએ ભિન્નતા તરીકે ઓળખી શકીએ તો બંનેની તફાવત છે એ આપણે યાદ રાખવાનો છે આનુવંશિકતા કોને કહેવાય અને ભિન્નતા આપણે કોને કહીશું હવે સૌ પ્રથમ આપણે જોવાનું છે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અથવા તો આપણે એને કહીએ છીએ લો ઓફ ઇનહેરિટન્સ એટલે કે આનુવંશિકતા માટે મેન્ડલે છે એ સૌ પ્રથમ નિયમો આપ્યા હતા તો એનો આપણે અભ્યાસ કરવાનો છે પરંતુ આ જે આખો યુનિટ છે યુનિટ નંબર પાંચ તો આખા યુનિટને આપણે છેની અંદર ગણીએ છીએ જીનેટિક્સ તરીકે ઓળખીએ છીએ અને આખો યુનિટ આપણી માટે આઈએમપી છે એને આપણે છેની તરીકે ઓળખીએ છીએ જનીન વિદ્યા જીનેટિક્સ તો આપણને પેલા ખ્યાલ હોવો જોઈએ કે જીનેટિક્સ કોને કહેવાય તો જનીન વિદ્યા છે એ આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી એક શાખા છે કે જેની અંદર જનીનોનો પણ શું કરવામાં આવે છે અભ્યાસ કરવામાં આવે એટલે આપણે સિમ્પલ એવું કહી શકીએ કે જનીન વિદ્યા એ સજીવોના જનીનો આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસ સાથે સંકળાયેલી એક શાખા તરીકે આપણે ઓળખીએ છીએ અને મેન્ડલ છે એને આપણે શેની તરીકે ઓળખીએ છીએ ફાધર ઓફ જીનેટિક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ એટલે કે જીનેટિક્સના પિતા તરીકે આપણે કોને ઓળખીએ છીએ મેન્ડલને ક્રેગર જે મેન્ડલ કે જેનો જન્મ છે એ અઢારસો બાવીસમાં થયો હતો એનું મૃત્યુ છે એ ક્યારે થયું હતું અઢારસો સોર્યાસીમાં થયેલું આપણને જોવા મળે હવે મેન્ડલને આપણે શા માટે ફાધર ઓફ જીનેટિક્સ કહીએ છીએ તો મેન્ડલે છે એ એક વટાણાના છોડ ઉપર સતત સાત વર્ષ સુધી સંકરણના પ્રયોગો છે એ કર્યા હતા કોની ઉપર કર્યા હતા વટાણાના છોડ ઉપર અને આ વટાણાના છોડને આપણે શું કહીએ છીએ પિઝમ સટાઇવમ આ એનું વૈજ્ઞાનિક નામ છે આપણે ખાસ યાદ રાખવાનું છે અને આના આધારે એણે આનુવંશિકતાના નિયમો આપ્યા કે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ અને મેન્ડલનો દ્રિસંકરણનો પ્રયોગ તો આ બંને પ્રયોગો છે એ આપણે જોશું તો આ બંને પ્રયોગો માટે જે આનુવંશિકતાનો નિયમો કોને આપ્યા મેન્ડલે એટલા માટે આપણે મેન્ડલને શેની તરીકે ઓળખીએ છીએ ફાધર ઓફ ઝીનેટિક્સ તરીકે ઓળખીએ છીએ હવે ફાધર ઓફ ઝીનેટિક્સ છે એ મેન્ડલને સૌ પ્રથમ આપવામાં આવું બિરુદ છે એ મેન્ડલને સૌ પ્રથમ આપવામાં આવ્યું નહોતું એટલે કે મેન્ડલ છે એનો જન્મ અઢારસો ને બાવીસ ને મૃત્યુ ક્યારે થયું હતું અઢારસો ને સોર્યાસી માં તો એના મૃત્યુ બાદ સોળ વર્ષ પછી એટલે કે ક્યારે ઓગણીસોની અંદર મેન્ડલનું જે અભ્યાસ અથવા તો મેન્ડલનું જે સંશોધન હતું એની ઉપર ત્રણ વૈજ્ઞાનિકોએ પુનઃ સંશોધન કર્યું ધ વ્રિસ કોરેન્સ અને શેરમાર્ક આ ત્રણ વૈજ્ઞાનિકોએ શું કર્યું તો કે મેન્ડલના જે પરિણામો હતા આ મેન્ડલના પરિણામોનું એણે પુનઃ સંશોધન કર્યું કારણ કે મેન્ડલના જે પરિણામો હતા અને અમુક કારણોસર કોઈ પણ વૈજ્ઞાનિકો છે એને માન્ય ગણ્યા નહોતા કે જ્યાં સુધી મેન્ડલ જીવંત હતા કે મેન્ડલ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એના પરિણામો છે એ માન્ય ગણવામાં આવ્યા નહોતા શા માટે નહોતા માન્ય ગણવામાં આવ્યા તો એની માટેના કારણો આપણે જોઈશું કે ફોર નોન રિકોગ્નાઇઝેશન હિઝ વર્ક એટલે કે એનું કાર્ય છે એ માન્ય શા માટે ગણવામાં નહોતું આવ્યું તો એની માટેના કયા કયા કારણો છે તો સૌ પ્રથમ છે એ મેન્ડલે જે પણ વર્ક કર્યું હતું આ વર્ક છે એને નોટ પબ્લિશ પ્રોપરલી એટલે કે એણે જે પણ કાર્ય કર્યું હતું એ ઇન્ટરનેશનલ જર્નલમાં પબ્લિશ નહોતું કર્યું એણે એનું જે કાર્ય છે એ બધા લોકોને ખ્યાલ હતો નહીં એટલે કે એણે લોકલ જર્નલની અંદર છે એનું આખું કાર્ય પબ્લિશ કર્યું હતું તો એના લીધે સી બધા માણસો સુધી એની માહિતી પહોંચી શકી નહીં આ સિવાય મેન્ડલ છે એ એક ગણિત શાસ્ત્રી હતા અને જે મોટાભાગે જીવવૈજ્ઞાનિક શાસ્ત્રી હતા એણે એનું કાર્ય ગણ્યું નહીં કારણ કે મોટાભાગે ભાગે એણે કાર્ય કર્યું હતું આ કાર્ય એણે શેની અંદર કર્યું હતું જીવવિજ્ઞાન એટલે કે બાયોલોજીની અંદર પરંતુ પોતે હતા શું મેથેમેટિશિયન એટલે કે ગણિત શાસ્ત્રી હતા તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે ગણિત શાસ્ત્રી કોઈ દિવસ છે એ વિજ્ઞાનશાસ્ત્રી અથવા તો જૈવવૈજ્ઞાનિક કોઈ પણ સંશોધન કરી શકે નહીં આ સિવાય કે મેન્ડલે જે પણ કાર્ય કર્યું હતું એને શું આંકડાકી પૃથક્કરણ અને ગણિતિક તાર્કનો ઉપયોગ કર્યો હતો એટલે કે એણે આખું છે મેથેમેટિક્સનો ઉપયોગ છે એ બાયોલોજીની અંદર કરી અને એનું આખું સંશોધન કર્યું તે આંકડાકી પૃથ્ક અને ગાણીતી તર્ક છે એની અંદર જે વૈજ્ઞાનિકો છે એને બહુ સમજ પડી નહીં તો આ મુખ્યત્વે આ ત્રણ એવા કારણો છે કે જેના લીધે વે મેન્ડલ છે એનું વર્ક માન્ય ગણવામાં આવ્યું નહોતું આ સિવાય ચોથું એક કારણ આપણે જોવાનું છે કે મેન્ડલે એક શબ્દ વાપર્યો છે પોતાના આખા સંશોધનની અંદર ફેક્ટર કે જેનો અર્થ શું થાય છે કારકો કે જેનો આપણે અત્યારે એને આપણે શું કહીએ છીએ જનીન તરીકે ઓળખીએ છીએ પરંતુ ત્યારે હજી કોઈને જનીન વિશે માહિતી હતી નહીં તો આવા સમયે મેન્ડલે જે શબ્દ વાપર્યો હતો ફેક્ટર અથવા તો કારકો કે આ ફેક્ટર અથવા તો કારકો એટલે શું તો એની અંદર ઘણા બધા વૈજ્ઞાનિકોને કોઈ સમજ પડી નહોતી અને આના લીધે છે એ મેન્ડલનું આખું વર્ક છે એ માન્ય ગણવામાં આવ્યું નહોતું તો આ ઘણા બધા કારણો છે કે જેના લીધે મેન્ડલ છે એનું વર્ક છે એ બધા જ વૈજ્ઞાનિકો સુધી પહોંચી શક્યું નહોતું પરંતુ આજે ત્રણ વૈજ્ઞાનિકોના લીધે પુનઃ સંશોધનના લીધે બધા વૈજ્ઞાનિકોને જ્યારે સમજ પડી ત્યારબાદ મેન્ડલને શેનું બિરુદ આપવામાં આવ્યું ફાધર ઓફ જીનેટિક્સ એટલે ફાધર ઓફ જીનેટિક્સનું બિરુદ મેન્ડલના મૃત્યુ પછી એટલે કે ઈસવીસન ઓગણીસોની અંદર એને આપવામાં આવ્યું ત્યારબાદ આપણે જોઈએ કે મેન્ડલ છે એના કાર્યો અથવા તો રીઝન ફોર મેન્ડલ સક્સેસ એટલે કે મેન્ડલને જે સક્સેસ મળે એની શું છે તો એની પાછળ છે ઘણા બધા કાર્યો છે એ કામ કરે છે કે મેન્ડલે જે પણ ઉપયોગ કર્યો હતો પોતાના સંશોધન માટે આ વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો હતો વિરોધાભાસી લક્ષણો આપણે નીચે જોઈશું એટલે કે શું તો કે સોળની અંદર આપણે જોઈએ તો કે છોડ બે પ્રકારના હોય શકે કાં તો ઊંચા હોય શકે કાં તો નીચા હોય શકે તો એકબીજાથી કેવા છે લક્ષણો વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો તો દાખલા તરીકે બીજ છે તો પીળા કા લીલા હોઈ શકે તો આ એકબીજાથી કેવા થઈ ગયા વિરોધાભાસી લક્ષણો બીજ છે એ ગોળ હોય કાં તો ખરબચડા હોય તો આ રીતના ઘણા બધા વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ મેન્ડલે પોતાના સંશોધનની અંદર કર્યો તો આ સિવાય લાર્જ સેમ્પલ સાઈઝ એટલે મેન્ડલે છે એ વટાણાની અલગ અલગ સૌદ જાતોથી પસંદ કરી દીધી અને જેટલું સેમ્પલ સાઇઝ એટલે કે સંશોધન માટે જેટલું સેમ્પલ મોટું લેવામાં આવે એટલું આપણને પરફેક્ટ છે એ રિઝલ્ટ મળશે એટલે મેન્ડલે છે એ બહુ મોટા સેમ્પલ સાઇઝ લીધા હતા જેના લીધે એણે ગાણિતિક તર્કનો ઉપયોગ કરી અને આંકડાકીય પુથ્થકરણનો ઉપયોગ કરીએ અને એનું જે રિઝલ્ટ છે આ રિઝલ્ટ એને કરેક્શન અથવા તો એને પરફેક્ટ રિઝલ્ટ છે એ આપ્યું છે અને આ સિવાય ડેટા એનાલિસનો એનો ઉપયોગ કર્યો એટલે કે આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્ક કારણ કે તે મેઠો હતો એટલે એણે ગાણિતી તર્કનો ઉપયોગ કરી અને ઘણા બધા છે એ એ જીનેટિક્સના લગતા ઘણી બધી થિરી સિદ્ધાંતો છે એ આપ્યા છે હવે આપણને એક પ્રશ્ન થાય કે મેન્ડલ એ શા માટે ખાલી અને ખાલી વટાણાનો છોડ પસંદ કર્યો બીજો કોઈ પણ છોડ શા માટે પસંદ ન કર્યો તો સૌ પ્રથમ કે વટાણાનું જે જીવનચક્ર છે ને એ બહુ નાનું છે એની લાઈફ સાયકલ એટલે કે ત્રણથી ચાર વીકની અંદર આપણને છે એની અંદર બીજ પુષ્પથી માંડી અને બધી જ રચનાથી જોવા મળશે એટલે ઓછા સમયમાં છે એ આપણને ઝડપથી રિઝલ્ટ મળશે આ સિવાય વટાણાની અંદર સ્વપરાગનયન અને પરપરાગનયન બંને આપણનેથી જોવા મળે કે જેના લીધે વટાણાની અંદર આપણનેથી બંને તરફથી રિઝલ્ટ મળી શકે આ સિવાય વટાણાના છોડની અંદર બીજ જોવા મળતી નથી એટલે કે સીડ ડોરમેન્સી દાખલા તરીકે એવું ના થઈ શકે કે આપણે દસ બીજ છે એ છે તો એમાંથી પાંચ જ ઉગ્યા કે છ ઉગ્યા બીજા બીજા બીજ સુપ્ત અવસ્થામાં વહી ગયા તો એવું વટાણાની અંદર શું થાય છે બહુ ઓછું આપણને જોવા મળશે અને આ સિવાય વટાણાની અંદર બીજનું ઉત્પાદન આપણને કેવું જોવા મળે છે વધારે અને જેના લીધે છે એ આપણે સરળતાથી કોઈ પણ કેલ્ક્યુલેશન કે કોઈ પણ ગણતરી છે એ કરી શકીએ અને વટાણાની અંદર એણે સાત વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો ઉપર આપણે જોયું કે વટાણા એણે મુખ્યત્વે શું જોયું તો કે વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો હતો તો એણે વટાણાની અંદર કેટલા વિરોધાભાસી લક્ષણોનો ઉપયોગ કર્યો સાત વિરોધાભાષી લક્ષણોનો ઉપયોગ કર્યો આ સાત વિરોધાભાસી લક્ષણો છે એ આપણે જોઈએ કે એણે લક્ષણોની અંદર શું જોયું તો એણે છે એ એક તો લક્ષણની અંદર બે વિરોધાભાસી લક્ષણો કોને કહેવાય કે અલગ અલગ એકબીજાથી વિરુદ્ધ દર્શાવતા હોય તો એને આપણે શું કહીએ છીએ વિરોધાભાસી લક્ષણો તો એક આપણે પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવી છે એક આપણે પ્રચ્છન્ન અભિવ્યક્તિ દર્શાવી છે અને એક અહીંયા લક્ષણ દર્શાવ્યું છે પ્રભાવી કોને કહેવાય કે જે પોતાનો પ્રભાવ દર્શાવે છે દાખલા તરીકે બીજનો આકાર ગોળ અને ખરબચડો આપણને જોવા મળે તો ગોળ છે એ શું દર્શાવે છે પ્રભાવી છે અને ખરબચડો છે એ શું દર્શાવે છે પ્રચ્છન અભિવ્યક્તિ એટલે જ્યાં સુધી પ્રભાવી અભિવ્યક્તિ છે ત્યાં સુધી પ્રચ્છન અભિવ્યક્તિ છે એ પોતાનું લક્ષણ દર્શાવી શકે નહીં આપણે આગળ છે અને વ્યવસ્થિત રીતે સમજશું બીજનો રંગ આપણને કેવો જોવા મળશે પીળો અને લીલો એમાં પ્રભાવી કોણ છે પીળો તો પ્રભાવી અભિવ્યક્તિ આપણે ખાસ યાદ રાખવાનું બીજનો આકાર પહેલાં આપણે જોઈએ ગોળ અને ખરબચડો પ્રભાવી કોણ છે ગોળ જ્યાં સુધી ગોળ છે ત્યાં સુધી ખરબચડો આકાર જોવા મળશે નહીં બીજનો રંગ આપણને કેવો જોવા મળે પીળો અને લીલો એમાં પ્રભાવી વ્યક્તિ કોણ દર્શાવે છે પીળો આ સિવાય પુષ્પનો રંગ આપણે જોઈએ તો પુષ્પના રંગની અંદર બે આવશે જાંબલી અને સફેદ એમાં પ્રભાવી કોણ દર્શાવે છે આપણને જાંબલી સિંગનો આકાર આપણે જોઈએ તો સિંગના આકાર બે આવશે ફૂલેલી અને સંકુશિત તો એમાંથી ફૂલેલી છે એ શું દર્શાવે છે આપણને પ્રભાવી છે એ જોવા મળે આ સિવાય સિંગના આકાર પછી સિંગનો રંગ આપણે જોઈએ તો લીલો અને પીળો પ્રભાવી કોણ છે લીલો છે એ આપણને જોવા મળશે પછી પુષ્પનું સ્થાન આપણે જોઈએ તો પુષ્પના સ્થાન કક્ષી જો કક્ષી એટલે શું તો કે પુષ્પ છે એ કક્ષ ભાગમાંથી નીકળે ટોચના ભાગે આપણને પુષ્પ જોવા મળતું નથી અને અઘરી એટલે શું તો કે ટોચના ભાગે આપણને શું જોવા મળે પુષ્પ એમાંથી પ્રભાવી છે એ કોણ છે પક્ષી આપણને જોવા મળશે અને પ્રકાંડની લંબાઈ છેલ્લું આપણે જોવાનું છે પ્રકાંડની લંબાઈ તો પ્રકાંડની ઊંચા અને નીચા છોડ તો દાખલા તરીકે આપણે ઊંચા અને નીચા છોડ આ બંનેનું સંકરણ કરાવ્યું તો એમાંથી ભાગે છોડ આપણને કેવા જોવા મળશે બધા ઊંચા કારણ કે પ્રભાવી લક્ષણ છે એને આપણે હંમેશા કેપિટલની અંદર દર્શાવીએ છીએ હવે દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ અહીં આપું છું કે આપણે જે એ બે છોડ છે એ લીધા છે કેપિટલ ટી કેપિટલ ટી આ ઊંચા સોળ છે અને સ્મોલ ટી સ્મોલ ટી આ આપણે શેની તરીકે લઈએ છીએ નીચા સોળ તરીકે તો જ્યાં સુધી પ્રભાવી લક્ષણ છે જ્યાં સુધી પ્રચંડ પોતાની અભિવ્યક્તિ દર્શાવી શકે નહીં દાખલા તરીકે હું આનો ક્રોસ કરાવું છું આ રીતે તો શું બનશે કેપિટલ ટી સ્મોલ ટી પાછો આનો ક્રોસ આપણે કરાવશું તો શું બનશે કેપિટલ ટી સ્મોલ ટી આ રીતે આ બંનેનો ક્રોસ કરાવીએ તો કેપિટલ ટી સ્મોલ ટી અને આમાં પણ શું બને કેપિટલ ટી સ્મોલ ટી તો બધાની અંદર છે એ આપણને શું જોવા મળે છે કેપિટલ ટી જોવા મળે છે બધાની અંદર તો કેપિટલ ટી શેની માટે આપણે લીધો છે ઊંચા છોડ માટે અને સ્મોલ ટી શેની માટે લીધો છે નીચા છોડ માટે તો જ્યાં સુધી કેપિટલ ટી હશે ત્યાં સુધી સોડ આપણને બધા જ છે એ કેવા જોવા મળે છે સાડે ચાર છોડ છે એ આપણને ઊંચા જોવા મળશે તો સ્મોલ ટી છે એ પોતાનું લક્ષણ દર્શાવી શકતું નથી એટલે ખાસ યાદ રાખવાનું છે પ્રચન્ન અભિવ્યક્તિ છે એ પોતાનું લક્ષણ દર્શાવી શકશે નહીં જ્યાં સુધી કોણ હશે પ્રભાવી અભિવ્યક્તિ હશે ત્યાં સુધી તો આ આપણે છે ટૂંકમાં આપણે આપણે પરંતુ ડિટેલની અંદર એને જોઈશું હવે આની અંદર છે એ આપણે આજે નીચે તમને આખો મેન્ડલનો નિયમની અંદર બેઝિક માહિતી આ આપણને આપી છે નીચે તમને છે આપણે જે સાથે સાત લક્ષણોનો અભ્યાસ કર્યો આ સાથે સાત લક્ષણો આપણને આપ્યા છે તો આ સાથે સાથે લક્ષણો આપણે યાદ રાખવાના છે અને પ્રભાવી કોણ અને પ્રછન્ન કોણ તો આ આપણે ખાસ એની અંદરથી યાદ રાખવાનું છે આની અંદર તમને ફિગર સાથે આપ્યું છે આકૃતિ સાથે તમને છે એ જોવા મળશે કે બીજનો આકાર તો ગોળ અને ખરબચડો તો પ્રભાવી કોણ છે ગોળ બીજનો રંગ તો પીળો અને લીલો તો પહેલાં આપણે બીજ લઈ લીધા બીજનો આકાર અને બીજનો રંગ ત્યારબાદ આપણે પુષ્પ લઈએ તો પુષ્પનો રંગ જાંબલી અને સફેદ અને પુષ્પનું સ્થાન કક્ષી અને અગરીએ તો બીજ આવી ગયા પુષ્પ આવી ગયા પછી આપણે લઈએ સિંગનો આકાર અને સિંગનો રંગ અને છેલ્લે આપણે લઈશું પ્રકાંડ તો આ રીતે આપણે યાદ રાખશું બીજ આપણે શું યાદ રાખવાનું છે કઈ રીતે યાદ રાખશું બીજ આવી ગયું પુષ્પ આવી ગયા સિંગ આવી ગઈ અને પ્રકાંડ તો આપણે યાદ રહી જાય બીજનો આકાર બીજનો રંગ પુષ્પનું સ્થાન અને પુષ્પનો રંગ સિંગનો આકાર સિંગનો રંગ અને પ્રકાંડની લંબાઈ તો આ રીતે આપણે સાથે લક્ષણો છે એને યાદ રાખીશું અને ખાસ આપણે યાદ શું રાખવાનું છે કે પ્રભાવી કોણ 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 છે 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 અને આકાર પ્રભાવી પ્રભાવી ગોળ આવશે પીળા પુષ્પનો રંગમાં કોણ પ્રભાવી આવશે જાંબલી સિંગનો આકાર ફૂલેલી સિંગ છે એ શું આવે પ્રભાવી સિંગનો રંગમાં કોણ આવશે લીલો છે એ આપણને શું જોવા મળે પ્રભાવી પુષ્પના સ્થાનમાં કક્ષી એ આપણને શું જોવા મળે પ્રભાવી અને પ્રકાંડની લંબાઈ તો હમણાં આપણે જોયું ઊંચા સ્વળ છે એ શું જોવા મળે આપણને પ્રભાવી છે એ જોવા મળશે તો આપણે ખાસ જે તમને ઉપર આ બે પેજ આપ્યા છે આ બે પેજની અંદર બધું જ લખાણ છે એ આવી જાય એટલે આપણે આ યાદ રાખવાનું છે અને આની અંદર થોડુંક આપણે ડિટેલની અંદર લીધું છે જે બુકની અંદર હશે નહીં કે જેની માટે નીટ માટે આપણને ઉપયોગી બને ઓકે થેન્ક યુ